कहेवाय छे ने के प्रेम आंधळो होय छे अने तेमां कोई पण सीमा होती नथी। त्यारे प्रेम में माणस कंई पण करता अचकातो नथी। आवुं ज कंईक उदाहरण मोरबी में जोवा मळ्युं छे, जेमां पत्नीए परिणीत प्रेमी साथे मळी पति ने गेंगनी दवा खवडावी तेनी हत्या करी। सतत बे दिवस सुधी तेना मृतदेहने साचव्यो हतो अने मृतदेहनो निकाल करवा जोता भांडो फूट्यो हतो अने बंने आरोपीओने कोर्टे दोढ वर्ष बाद आजीवन कैदनी सजा फटकारी हती। कहेवाय छे ने के प्रेम आंधळो होय छे अने तेमां कोई सीमा होती नथी। त्यारे प्रेम में माणस कंई पण करता अचकातो नथी। तेवुं ज एक उदाहरण मोरबी में जोवा मळ्युं छे, जेमां पत्नीए परिणीत प्रेमी साथे मळीने पतिने गेंगनी दवा खवडावी तेनी हत्या करी नाखी अने सतत बे दिवस सुधी तेना मृतदेहने साचव्यो अने मृतदेहनो निकाल करवा जता ज भांडो फूट्यो ने बंने आरोपीने आजे कोर्टे दोढ वर्ष बाद आजीवन कैदनी सजा फटकारी। पण आरोपीने जरा पण आ बाबतनो पछतावो न होय तेवुं जाणवा मळ्युं हतुं। મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલી વાણિયા સોસાયટીમાં ભારતીબેન જૈનને તેના જ પાડોશમાં રહેતા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સૂર્યપ્રકાશ કે નારાયણ રાવ સાથે આંખ મળી જતા બંને શારીરિક સંબંધો બંધાયા હતા, જેમાં ભારતીનો પતિ મહેન્દ્રભાઈ જૈન આડખલી રૂપ થતો હોવાથી ભારતી અને તેના પરિણીત પ્રેમી સાથે મળીને કાવતરું ઘડીને મહેન્દ્રભાઈને ગત તારીખ 15/10/2013 રોજ ગેંગની ટીકડી ખવડાવી અને રાત્રિના સમયે બંને સાથે મળીને તેની હત્યા કરી તેની લાશ બે દિવસ સાચવી અને નિકાલ કરવા જતા આરોપીઓ પોલીસના હાથમાં આવી ગયા હતા। મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી તેની લાશ બે દિવસ સુધી સાચવી નિકાલ કરવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા, જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવે સંયોગિક પુરાવાના આધારે સેશન કોર્ટમાં દલીલો કરી હતી, તેમજ હત્યા બાદ પણ મૃતદેહ સાથેને ઘા માર્યા હોવાથી સરકારી વકીલ આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી। પણ કોર્ટ દ્વારા મૃતક મહેન્દ્રભાઈ જૈનને બે સંતાનો બાળાશ્રમમાં હોવાથી તેમજ પ્રેમી સૂર્યનારાયણના બે બાળકો પાલન પોષણ તેની પત્ની કરતી હોવાથી તેની ફાંસી હત્યાને બદલે આજીવન કેદની સજા ફટકારાઈ હતી। મોરબીમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી, જેમાં મોરબી સેશન કોર્ટ દ્વારા આજે આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। પણ આરોપીઓને આ બાબતે જરા પણ અફસોસ ન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। પણ આ બંનેના લીધે બે પરિવાર માળા વિખ્યા અને આ સજાથી મોરબી પંથકમાં ચકચાર મચી જવા પામી છે। રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી।